નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપરફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના રાસોળ ખાતે ગણેશ વિસર્જન કાર્યક્રમ યોજાયો. ભિલોડા તાલુકાના ગ્રામ પંચાયતના કલાટી કમ મંત્રી મંડળે આપ્યું આવેદનપત્ર. અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે પરબડી ચોક વિસ્તારમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે ગણેશ મહોત્સવ યોજાયો હતો અને આજે પાંચમા દિવસે ગણેશ વિસર્જન રાખવામાં આવ્યું હતું. તલાટી કમંત્રીઓના કેડરના સરકારના પ્રશ્નો બાબતે રાધનપુર નાયબ કલેક્ટર, મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતના ડીડીઓ અને પંચાયતના તલાટીઓએ આપ્યું આવેદનપત્ર. અમીરગઢ તાલુકાના સરોત્રા રોડ ખાતે આવેલા સીએમ વિદ્યાલય ખાતે અમીરગઢ તાલુકાના બાબા સાહેબ ઉજવણી સમિતિ દ્વારા સન્માન સમારંભ યોજાયો. હાલોલ તાલુકાના શિવરાજપુર ગામ નજીક આવેલા કાઠીવાળા ફળિયામાં આવેલી શાળામાં કોટ ધરાશાયી થયો. વારંવાર રજૂઆત કરવા છતાં વહીવટીતંત્ર નિદ્રાધીન. જામનગર જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ. જિલ્લામાં સર્વત્ર પાણી પાણી. કાલાવડ, જામજેતપુર અને ધોળ પંથકમાં ભારે વરસાદના કારણે અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા. જામનગર જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ બન્યું. લોકોને રેસ્ક્યુ કરવા માટે હેલિકોપ્ટરની મદદ લેવાઈ. જામનગર જિલ્લામાં મેઘો ઓરખોર. જિલ્લામાં સર્વત્ર વરસાદ પાણી પાણી. જિલ્લાના કાલાવડ તાલુકામાં નવા ગામમાં આભ ફાટ્યું. 40 ઇંચ વરસાદ, સર્વત્ર પાણી પાણી. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં રામદેવ પીઢની ભવ્ય શોભાયાત્રા નીકળી. દીવના વરાંકબારા ખાતે ગોમતી માતા બીચ નજીક દરિયામાં ફિશિંગ બોટનું એન્જિન બંધ પડી જવાના લીધે બોટ દરિયામાં ફસાઈ. દીવ પ્રશાસનના અર્થાંગ પ્રયાસો થકી પોરબંદર કોસ્ટગાર્ડની મદદથી હેલિકોપ્ટરને રેસ્ક્યુ કરીને બોટમાં ફસાયેલ 1 ટંડેલ અને 6 ખલાસીઓનો કરાયો આબાદ બચાવ. પ્રાંતિજના દલાલી મુવાડી ખાતે આવે ધી દલાલી મુવાડી દૂધ ઉત્પાદન સહકારી મંડળમાં દૂધ ભરાવતા ગ્રાહકોને દૂધના ફેટ કમ્પ્લેટ ના મળતા હોવાની રાવ ઉઠવા પામી હતી, જેથી 2 સભ્યો સાથે ફેટ મશીન હિંમતનગર ખાતે ચેક કરાવવા મોકલી આપવામાં આવ્યું હતું. પ્રાંતિજ ખાતે રહેતા ક્ષત્રિય સમાજ દ્વારા અનુજા પાડવામાં આવ્યા હતા, જેમાં પશુઓના રક્ષણ માટે વર્ષમાં 1 વખત બરિયાદેવની બાધા આજે પણ કરવામાં આવે છે, જે વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ યંત્રયુગમાં યથાવત છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સિંગોડી ભોઈ સમાજની મહિલાઓ દ્વારા મટકી યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ભોઈ સમાજની મહિલાઓ દ્વારા માથે મટકી મૂકીને યાત્રામાં જોડાઈ હતી. પ્રાંતિજના મજરા પાસેથી ચોરીના મુદ્દામાલ સાથે 3 તસ્કરોને ગામજનોએ ઝડપી પાડ્યા હતા અને પ્રાંતિજ પોલીસને હવાલે કર્યા હતા. તો પ્રાંતિજ પોલીસના રાત્રિના પેટ્રોલિંગ ઉપર ઉઠ્યા સવાલો. ભૂપેન્દ્ર પટેલના નવા મુખ્યમંત્રી બન્યા પછી સીએમઓ અને બ્યુરોક્રેસીમાં આવશે મોટો બદલાવ. જય શાહે જણાવ્યું કે ક્યાં સુધી ભારતીય ટીમનો કેપ્ટન રહેશે વિરાટ કોહલી. મંત્રી સીએમ ન બની શકવાથી દુઃખી. સીએમ એટલે દુઃખી ખબર નથી. ક્યાં સુધી પદ રહેશે ગડકરી. સૌરવ ગાંગુલીનો ઇશારો. શાસ્ત્રીનો કાર્યભાર પૂર્ણ થયા બાદ જ દિગ્ગજ બની શકે છે કોચ. રાજકોટ જિલ્લાનો વધુ એક પુલ વહી ગયો. ફોફર નદીનો પુલ તૂટી ગયો. અફઘાનિસ્તાનના વીપીના ઘરે તાલિબાનનો કબજો. મરી 1800 સોનાની ઈંટ, 47 કરોડ રોકડા. ગુજરાત ભાજપમાં મોટા ફેરબદલીથી સિનિયર નેતાઓ ચિંતિત. રાત્રિ કર્ફ્યુને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય. અમદાવાદના ઘાટલોડિયામાં પંપ બનાવવાના કારખાનામાં ગેસ ઘડતરથી 3 લોકોના મોત. 16 સપ્ટેમ્બરે રાજ્યભરમાં નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારની હવાઈ મુલાકાત લેશે. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV. Thank you.